સુરતી સમાચાર સામાન્ય સભામાં કોર્પોરેટરના એકબીજા પર તોડ પાણીના આક્ષેપો સાપ્યા હતા વિપક્ષ નેતાએ ગેરકાયદે બાંધકામના અગિયાર લાખ માંગ્યા હોવાનું કનુગેડિયાએ કહું તો ગેડિયાના આરોપ સામે વિપક્ષે કહું કે પુરાવા હોય તો કેસ કરો રજૂ કરો સુરત બનપાની સામાન્ય સભામાં આરોપો બાદ હોપાળો બચી ગયો સીલિંગની કામગીરીથી શરૂ થયેલી રજૂઆત બાદ સામાન્ય સભામાં હોપાળો સર્જાવો એક જૂની આદત છે દિલ્હીના ઠગ અરવિંદ કેજરીવાલની એક જૂની આદત છે કે સ્થાનિક નેતૃત્વને સાઈડલાઈન કરી અને પોતાના મળતિયા પપેટ ગેરલાયક લોકોને બેસાડવા આમ આદમી પાર્ટી સ્થાનિક નેતૃત્વના જોરે સત્યાવીસ કોર્પોરેટરો જીતીને આવી હતી ત્યારે નિષ્ઠાવાન મનોજભાઈ સોરઠિયાની આગેવાનીમાં સજ્જન કોર્પોરેટર ધર્મેશભાઈ ભંડેરી વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટાયા હતા પરંતુ જ્યારથી અરવિંદ કેજરીવાલે આ રીમેક ડાન્સર પાયલબેનને વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે ત્યારથી તે આમ આદમી પાર્ટી તોડ પાર્ટી બની ગયું હોય એવું લાગે છે જ્યારે ધર્મેશભાઈ ભંડેરી વિરોધ પક્ષના નેતા હતા ત્યારે બધા જ કોર્પોરેટરો સાથે મળી સામૂહિક વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો કરતા હતા પરંતુ ત્યારથી પાયલબેન વિરોધ પક્ષના નેતા છે અને ભ્રષ્ટાચારના આક્ષેપો વધી ગયા છે ખોટી વાત છે એકદમ વાહિયાત વાત છે ને હું વારંવાર કહું છું કે જો આવી કોઈ ઘટના બની હોય ને એમને લાગતું હોય આવું કઈ બન્યું છે અને સાચા હોય તો મીડિયા સમક્ષ આવીને એને પુરાવા રજૂ કરવા જોઈએ જો માંગણી કરી હોય તો એના પુરાવા રજૂ કરવા જોઈએ મારા ઉપર પોલીસ ફરિયાદ કરવી જોઈએ કેમ પોલીસ ફરિયાદ નથી થતી કેમ પુરાવા રજૂ નથી કરવામાં આવતા માત્ર ને માત્ર પોતાને ભી પડે એટલે ખોટી રીતના આક્ષેપો નાખી દેવાના ખોટી રીતના દબાવવાના પ્રયાસ કરવા તો એવી રીતના અમે કોઈ દબાવવાના નથી કોઈ ડરવાના નથી અને વાત રહી કે એમણે જે રીતના આક્ષેપો નાખ્યા છે કે કોટેજ ઇન્ડસ્ટ્રીમાં એને ખોટી રીતના કનુભાઈ એવું કીધું હતું કે ભાઈ બંગલા તોડી નાખવામાં આવ્યા આ જે છે આ કોટેજ ઇન્ડસ્ટ્રી છે ને આના વિરુદ્ધમાં અમે ફરિયાદ કરી હતી અને અમે પાર્ટી લેવલ આ બાબતે લડીએ છીએ